આપણે ધોરણ 10 માં ગણિત ગમે છે એવો એક પ્રોજેક્ટ આપણે લીધેલો છે અને એ આપણે જેમ ગણિત માટે રોડ મેપ બનાવ્યો છે કેઆરપી આરપી મિત્રોએ એમ આપણે ધોરણ 10 ના ગણિત ની અંદર આપણે જે કુલ 100 માર્ક નું ગણિત છે એની અંદર વિદ્યાર્થીઓને સરળતાથી પાસ થવા માટે માત્ર 5 જ ચેપ્ટર એક છે 5મું ચેપ્ટર જેનું નામ છે સમાંતર શ્રેણી અને જેનો ગુણભાર છે 8 પછી બીજું ચેપ્ટર છે એ છે 6 નંબરનું અને એનું નામ છે ત્રિકોણ અને ત્રિકોણ જે ચેપ્ટર છે એનો ગુણભાર છે 4 11મું ચેપ્ટર છે એ રચના છે અને રચનાનો ગુણભાર છે 4 14મું ચેપ્ટર છે એ આંકડા શાસ્ત્ર જે આપણે ધોરણ 9માં પણ ભણતા હતા અને જેના માર્ક છે 14 અહીંયા 15મું ચેપ્ટર જેનું નામ છે સંભાવના અને જેના માર્ક છે 10 આમ જુઓ તો 5 જ ચેપ્ટર એટલે કે કુલ ચેપ્ટર 15 છે જેમાંથી માત્ર 5 ચેપ્ટર એટલે કે તમારે 33% જેને આપણે 1/3 કહી શકીએ બરાબર કેટલો હિસ્સો પાકો કરવાનો અને તમને પાસિંગ માર્ક આવી જાય અહીંયા 50% માર્ક આવી જશે તમને આના કરતા બીજા 2-3 ચેપ્ટર એક્સ્ટ્રા છે પણ તમને બતાવીશ અહીંયા ખાસ જોવાનું છે કે એ વિભાગમાં 3 માર્ક અહીંયા 2 માર્ક અને આ 3 માર્ક એટલે કુલ 8 માર્ક નું સમાંતર શ્રેણી પૂછાય છે 4 માર્ક માં માત્ર ત્રિકોણમાંથી એક પ્રમેય પૂછાય છે અને ડી વિભાગમાં પૂછાય છે રચના ની અંદર પણ એક પ્રમેય છે એક રચના પૂછાય છે અને એ ડી વિભાગમાં પૂછાય છે 14મા પ્રશ્નનો પ્રકરણની વાત કરીએ તો આંકડા શાસ્ત્ર નંબર પણ 14 અને માર્ક પણ 14 બે માર્કના બે ટૂંકા પ્રશ્નો બે માર્કનો એક દાખલો અને 3-3 માર્કના બે દાખલા અને એક ડી વિભાગમાં આંકડા શાસ્ત્રનો દાખલો પૂછાય છે અહીંયા સંભાવનાની વાત કરીએ તો ધોરણ 9માં પણ સંભાવના ભણી ગયા છીએ અને જેના કુલ 10 માર્ક છે એ વિભાગમાં 3 ટૂંકા પ્રશ્નો 2-2 માર્કના બે પ્રશ્નો બી વિભાગમાં અને સી વિભાગમાં એક દાખલો એમ મળીને કુલ 10 માર્કનું પૂછાય છે આ પ્રમાણે જોવા જઈએ તો તમને એ વિભાગમાં 8 માર્ક બી વિભાગમાં પણ 8 માર્ક અને અહીંયા 12 માર્ક અને અહીંયા 12 માર્ક આ સિવાય દરેક ચેપ્ટરના ટૂંકા પ્રશ્નોનું એક નાનકડું એવું આ રીતે સંકલન કરેલું છે માત્ર 3 કે 4 પાનાની અંદર સમગ્ર વસ્તુ સાંકળી લીધેલી છે એટલે આ આખું સાહિત્ય બનાવવા જઈએ તો આખું સાહિત્ય તમને પાનાની સંખ્યા ગણીએ તો પાનાની સંખ્યા માત્ર 20 થાય આ 20 પાનામાંથી તમને 40 માર્ક આવે તો આનું એક ટૂંકા પ્રશ્નનું બનાવ્યું છે આ સિવાય દરેક સ્વાધ્યાયનું એક ટૂંકા પ્રશ્નની છણાવટ બનાવેલ છે આખી ચોપડી રાખવાને બદલે માત્ર 50 પાનાની એક પુસ્તિકા બનાવેલી છે અને પુસ્તિકાના આધારે આખા ગણિત છે એ ગણિત મોટું પાઠ્યપુસ્તક નામું થઈ જાય 12 વગરનું ભણતર પણ થઈ જાય અને 100-100 માર્કનું ગણિત એમાંથી પૂછાય વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ જોવાનું છે કે ડી વિભાગ આખો આખો 12 માર્કનો વિભાગ છે એટલે હું વિદ્યાર્થીઓ સરળથી પાસ થવા માટે હંમેશા પેપર સ્ટાર્ટ થાય એટલે ડી વિભાગ સ્ટાર્ટ કરવાનું કહું જેમાં ડી વિભાગમાં કુલ 3 પ્રશ્નો હોય એક પ્રમેય હોય એક રચના હોય અને એક આંકડા શાસ્ત્રનો દાખલો હોય તો તમે જોઈ શકો છો કે આ 12 માર્ક 12 માર્ક છે અને જે બેઠે બેઠા માર્ક છે વિદ્યાર્થી પહેલી 30 મિનિટમાં જ ડી વિભાગ કમ્પ્લીટ કરી લે એટલે કોમ્પિટન્સ લેવલ આવી થઈ જાય અહીંયા પછી હવે એને પછી હું સલાહ આપીશ કે એ બી અને સી આ પ્રમાણે પેપરની અંદર એ વિભાગ ભરવાના છે જેમાં 8 માર્કનું ખૂબ જ સરળ છે હવે બાકી રહ્યા તમારે 16 માર્ક આ 16 માંથી હજી ઘણું બધું એવું છે કે જેમાંથી તમે 8 માર્ક સરળતાથી મેળવી શકો પછી તમારે સૌથી જો કોઈ લાંબો વિભાગ હોય તો એ બી વિભાગ અને સી વિભાગ છે જેમાં સમય અને દાખલાની લંબાઈ પણ ખૂબ જ મોટી હોય જે 2 અને 3 માર્કના છે હવે અહીંયા બી વિભાગના માર્ક કુલ મેં લીધા છે 8 આ સિવાયના ઘણા બધા એવા ચેપ્ટર છે વર્તુળ એના તમને વધારાના માર્ક આવી શકે અને સી વિભાગ છે એ સૌથી છેલ્લે એકદમ લાંબો વિભાગ અને દાખલા ગણવા છેલ્લા શાળાના પરિણામમાં ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછે કે શાળાનું પરિણામ છેલ્લા 15 વર્ષ ત્યાં બરાબર આ 15 વર્ષનું પરિણામ લઈએ તો 15 વર્ષનું પરિણામ આપણે 80%
અને છેલ્લા 10 વર્ષનું પરિણામ જો આપણે લઈએ તો એ 87% કરતા અપ છે. તો એનું કારણ એટલું જ છે કે વિદ્યાર્થીએ જ્યારે પ્રશ્ન પરિરૂપ આપણે તૈયાર કરાવીએ ત્યારે પ્રથમથી જ એવી રીતે વાત કરીએ કે થોડુંક એને કોમ્પિટન્સ લેવલ વધે કે દાખલો જે છે ક્યાં અને કેટલામાં ક્રમ ઉપર ને કેવી રીતે પૂછાય છે. તો આ રીતે એને પહેલેથી જ આપી દઈએ માળખું. તો માત્ર 5 સ્વાધ્યાય જે છે એ કોઈ નબળા વિદ્યાર્થી હોય તો એને પણ આવડી જશે અને એને આ સૂત્ર સાર્થક થશે, ગણિત ગમશે.